વિદ્યાર્થી આજે આપણે સાધુ વ્યાજ આધારિત દાખલા લીધેલા છે એના સૂત્રો જેટલા બી હતા તે મેં એક વિડીયોમાં તમને લખાયેલા પણ છે હવે દાખલાની અંદર આપણે જો જોવા જઈએ તો કેટલા દાખલા સીધા હોય સીધો દાખલાનો મતલબ શું થાય છે કે તમને સાધુ વ્યાજ કેટલું થાય અથવા તો વ્યાજ મુદ્દલ કેટલું થાય ખ્યાલ આવે કે ના તેમાં તમને મુદ્દલ પણ આપી દેશે વ્યાજનો દર પણ આપી દેશે અને મુદત પણ આપી દીધેલી હશે તમારે શોધવાનું શું છે એસ આઈ એટલે કે સાધુ વ્યાજ અને સાધુ વ્યાજ શોધ્યા પછી તમારે એનું વ્યાજ મુદ્દલ શોધવાનું શું શોધવાનું છે વ્યાજ મુદ્દલ ખ્યાલ કે ના પણ અહીંયા કેટલાક દાખલા થોડા અટપટા પણ હોય છે અટપટા મતલબ શું છે કે તમને એમ કીધું હોય કે વ્યાજ આપી દેશે વ્યાજ શોધવા નથી વ્યાજ શોધવાનું નથી વ્યાજ તમને ઓલરેડી આપી દેશે બરોબર પછી પી આર અને ટી એમાંથી કોઈ પણ બે આપી દેશે ધારો કે પી અને આર એટલે કે મુદ્દલ અને વ્યાજનો દર આપી દે કેટલા સમય માટે એટલે કે ટી શોધવાનું શું શોધવાનું છે તમારે ટી અને એના આપણે જે ત્રણ અલગ સૂત્રો છે એ પણ તમને લખાયેલા છે લખાયેલા છે બરોબર તે સૂત્રો આધારિત તમે કરી શકો છો આપણું જે મૂળ સૂત્ર છે સાધુ વ્યાજનું તેના આધારે પણ દાખલા થાય છે એવું કે જરૂરી નથી કે તમે આપણે બરાબર પણ સૂત્ર આધારિત હોય તો વધારે અનુકૂળતા રહેશે આપણે જો અહીંયા એક દાખલો છે 3650 રૂપિયા 4% લેખે 45 દિવસનું વ્યાજ કેટલું થશે વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થશે એટલે ટૂંકમાં વ્યાજ શોધવાનું છે કઈ જો તમને એમ કીધું ખાલી એટલું વ્યાજ એટલું લખેલું હોય ને એટલે તમારે સાદું વ્યાજ શોધવાનું બરોબર ને જો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું હશે તો 100% એ વ્યાજની આગળ અહીંયા ચક્રવૃદ્ધિ એવો શબ્દ લગાડેલો જ હોય એની કોઈ ચિંતા કરવાની નહીં એકલું વ્યાજ કીધું છે એટલે તમારે સાદું વ્યાજ સિમ્પલ ઇન્ટરેસ્ટ જ શોધવાનું છે એટલે આપણે રકમ લખી દઈએ પી મુદ્દલ કેટલા રૂપિયા છે આપણી પાસે 3650 રૂપિયા આર આપેલા છે આપણને 4% બરોબર ટી આપેલા છે આપણને 45 દિવસ એક વસ્તુ હંમેશા યાદ રાખવા જેવી છે કે સાદું વ્યાજની ગણતરી હંમેશા વાર્ષિક હોય કેવી હોય છે વાર્ષિક દર વર્ષે ગણાય બરાબર વર્ષના આધારે ગણાય પણ અહીંયા પણ સમયસીમા આપેલો છે આપણને 45 દિવસ બરાબર તો દિવસના આધારે આપણે સીધી કિંમત મૂકી શકાય નહીં તો તમારે 45 દિવસને શું કરવું પડશે તો કે એને વર્ષમાં ફેરવવા પડશે શું કરવું પડશે વર્ષમાં ખાસ ધ્યાન આપજો આ 45 દિવસને વર્ષમાં ફેરવવા માટે 45 અને એના ભાગ્યા આપણે દિવસ એક વર્ષના કુલ દિવસ કેટલા થશે 365 365 દિવસ તો 45 ભાગ્યા શું લેવાનું તમારે 365 તો હવે આ થઈ ગયું આપણું સેવા થઈ ગયું ગણાશે વર્ષમાં ખબર પડી કે ના પડી બરાબર ને જો સાદું વ્યાજ ની અંદર આપણું જે કહેવાય સમય દિવસમાં આપેલો હોય એને વર્ષમાં ફેરવવું હોય તો એક વર્ષમાં દિવસ કેટલા કુલ તો કે 365 તો 45 ભાગ્યા તમારે શું કરી દેવાનું છે 365 હજી એક દાખલો ત્રીજો દાખલો છે પણ તમને અત્યારથી થોડું કહી દઉં કે જો સમય એટલે કે મુદત મંથમાં આપેલી હોય મહિના પ્રમાણે કે ભાઈ 3 મહિના 4 મહિના 8 મહિના એને તમારે વર્ષમાં ફેરવવું છે તો ભાગ્યા 12 કરવાના કેટલા કરવાના ભાગ્યા 12 કેમ ભાગ્યા 12 કર્યા તો સિમ્પલ છે ને એક વર્ષમાં 12 મહિના હોય છે ખ્યાલ આવે કે ના આવ્યો દિવસમાં જે મુદત આપેલી હોય તેને વર્ષમાં તમારે ફેરવવું છે તો તમારે ભાગ્યા 365 કરવાના રહેશે જો આપણી મુદત મંથ મહિના પ્રમાણે આપેલી હોય એને વર્ષમાં ફેરવવી છે તો ડિવાઇડેડ બાય 12 એટલે કે ભાગ્યા 12 કરવા પડશે બરાબર હવે આપણું સાદું વ્યાજ એસ આઈ બરાબર પી આર ટી છેદમાં 100 બરાબર કોઈ પણ છોકરાને છોકરાની ગૂંચવણ ના થવી જોઈએ કે પી આર અને ટી ની વચ્ચે કોઈ પણ ચિહ્ન નથી તો આપણે કયું સમજવાનું છે ગુણાકારનું ચિહ્ન બરાબર બિલકુલ આમાં એ કોઈ છોકરા વચ્ચે પ્લસ કે માઇનસ ના કરતા બરાબર પી અને આર ટી ત્રણે ત્રણની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે
पी ની કિંમત કેટલી થાય છે જો 3000 650 ગુણ્યા આર કેટલા આપેલા છે આપણને 4000 ગુણ્યા સમય આપણે આ લેવાનો છે કોઈ 45 લેતા નહીં કેટલા આપેલા છે 45 એના ભાગ્યા 365 નીચે છેદમાં શું છે તો કે 100 અને બીની વચ્ચે આપણે શું લઈશું ગુણાકાર ખ્યાલ આવે કે ના આવે પી ની કિંમત 3650 ગુણ્યા આર ની કિંમત 4% ગુણ્યા ટી ની કિંમત 45 ભાગ્યા 365 નીચે સૂત્રમાં નીચે બીજું શું આપેલું છે આપણને 100 તો નીચે કેટલા લખી દીધા આપણે 100 બરોબર અહીંયાથી આ એક શું ઉપર નીચે આરામથી ઉડશે કે બધાની વચ્ચે ગુણાકાર છે બરોબર અહીંયા ડાયરેક્ટ સીધું જો 365 સરખી સરખી કિંમત છે ને ઉપર અને નીચે ડાયરેક્ટ ઉડી જશે બરોબર સીધી ગણતરી થશે હવે 45 ગુણ્યા કેટલા થશે 4 બરોબર તો 4 25 ની શું વધી પડી 2 4 4 16 ને 2 18 180 અને ભાગ્યા કેટલા છે છેદમાં કેટલા છે અહીંયા 10 છે ને જી બરોબર તો 0 0 ની બરાબર કેટલા રૂપિયા વ્યાજ આવ્યું એનું 18 રૂપિયા એટલે કે 3650 રૂપિયાનું 4% લેખે વ્યાજનો દર કેટલો છે 4% 45 દિવસનું વ્યાજ ફક્ત કેટલા રૂપિયા આવશે 18 રૂપિયા તો આ આપણો શું થઈ ગયું જવાબ બરોબર એ આપણને શું માંગેલું છે તે ખાસ રહેવા મેં ખાલી આપણે વ્યાજ એટલું જ કીધેલું છે શું કીધેલું છે વ્યાજ એકલું કીધું છે તમને કદાચ એમ કહેશે વ્યાજ મુદ્દલ કેટલી થાય અથવા તમને એવું પણ કહેશે કે અંતે કુલ કેટલા ચૂકવવા પડે કુલ કેટલા ચૂકવવા પડે કુલ કેટલા મળશે અથવા વ્યાજ મુદ્દલ આ ત્રણ પ્રકારના જે શબ્દો આપેલા હોય એ આપણે કીધું હતું છતાં પણ આપણે શોધીએ છીએ આ 18 રૂપિયા એ બરાબર આપણું શું મળી ગયું આપણને સાદું વ્યાજ ફક્ત વ્યાજ કહેવાય ખ્યાલ આવે કે ના આવે તો વ્યાજ મુદ્દલ એ બરાબર પી વત્તા શું થશે આપણું એસ આઈ વ્યાજ પી એટલે મુદ્દલ કેટલી છે 3650 રૂપિયા વત્તા આપણું સાદું વ્યાજ કેટલું આવ્યું છે તો કે 18 રૂપિયા તો બરાબર 3000 અને કેટલા રૂપિયા થશે 68 રૂપિયા એટલે કે આ મુદ્દલની અંદર વ્યાજ ઉમેરાઈ ગયો ખ્યાલ કે ના આવ્યું મુદ્દલમાં વ્યાજ ઉમેરાઈ ગયો એટલે વ્યાજ સાથેની કિંમત બરાબર ને વ્યાજ સાથેની કિંમત બરાબર અહીંયા વ્યાજ મુદ્દલ કહેવાશે કુલ રકમ કહેવાશે બરાબર ને આ શું ગણાશે આપણે કુલ રકમ વ્યાજ સાથેની કિંમત ખ્યાલ કે ના આવ્યું અને આ એટલું ફક્ત એનું વ્યાજ એકનું કે ભાઈ આટલા રૂપિયા વ્યાજ મળે કે ચડે કે જે થતું હોય તે ખ્યાલ કે નહીં ચલો અહીંયા આપણે બીજો એક દાખલો લીધેલો છે કે 6500 રૂપિયાની ખાલી જગ્યા વર્ષમાં 6.125% વ્યાજ દરે વ્યાજ 845 રૂપિયા થશે દાખલો ધ્યાનથી વાંચો શું કીધું છે આપણને ખાલી જગ્યા વર્ષમાં એટલે શોધવાનું શું છે તમારે વર્ષ વર્ષ એટલે કે મુદત સમય આપણને આપેલું શું છે એની મુદ્દલ આપી દીધી પી બરાબર 6500 રૂપિયા પેલો ટકા વાળો વ્યાજનો દર છે આ 6.125% મિશ્ર અપૂર્ણાંક છે એટલે પેલા આપણે અશુદ્ધ અપૂર્ણાંક ફેરી દઈએ કઈ રીતે કરવાના છે 2 અને 6 નો ગુણાકાર 2 6 12 એક ઉમેર દેવાનો એટલે 13/12% તો આપણે સાદરૂપ કરવામાં સરળતા રહેશે ખ્યાલ આવી ગયો અને અહીંયા શું આપેલું છે તમને આ જુઓ વ્યાજ આપી દીધું વ્યાજ બરાબર 845 રૂપિયા એટલે વ્યાજનું શું તો વ્યાજનું ચિહ્ન કયું છે આપણું એસ આઈ બરાબર 845 રૂપિયા તો તમે જે ત્રણ કિંમત આપી છે તમે ધ્યાનથી જુઓ કઈ કઈ વસ્તુ મળે તમને પી આપી દીધા આર આપી દીધા અને એસ આઈ પણ આપી દીધા તો કઈ વસ્તુ નથી આપી આપણને ટી શું નથી આપ્યું ટી એટલે કે સમય દાખલાનો અર્થ એવો થાય છે કે 6500 રૂપિયા તે દુત્યાંશ ટકા પ્રમાણે
845 રૂપિયા વ્યાજ કેટલા વર્ષનું થશે? ખ્યાલ આવે કે ના આવે? તો આપણી પાસે t નું સૂત્ર છે, t બરાબર શું થાય છે, 100 ગુણ્યા SI ભાગ્યા શું લખી દેવાનું, p r ભાગ્યા શું લખી દેવાનું, p r બરાબર. એ રીતે મેં તમને p નું સૂત્ર પણ લખાયેલું છે, એ જ રીતે મેં તમને r નું સૂત્ર પણ લખાયેલું છે. તો એ કોઈ પણ પ્રકારનો દાખલો આવે બરાબર, તમારે ખાસ આ પ્રમાણે કરવાનો રહેશે. હવે જો 100 ના 100 રહેશે ગુણ્યા સાદુ વ્યાજ કેટલું આપેલું છે આપણને, 800 ને કેટલું આપેલું છે, 45 બરાબર. p આપેલું છે 6500 રૂપિયા ગુણ્યા r આપેલા છે 13/2 બે, આ રીતના આપેલું છે બરાબર ને. હવે અહીંયા થોડુંક આપણને થોડુંક નવું લાગતું હશે કે આ ઉપર અંશ છે એના નીચે છેદમાં કેટલા છે, 13, અને 13 એના પર છેદમાં કેટલા છે, 2 છે ને. પેલા ઉપર આવો અંશ એના છેદમાં 13 અને 13 ના છેદમાં પણ કેટલા છે, 2. એટલે બગડો શું કહેવાય, ખાસ ધ્યાન આપજો, છેદનો પણ છે બગડાને શું કહીશું આપણે, છેદનો પણ છે, તેલ ઓલરેડી છેદમાં છે, છે કે નથી, અને એના પણ છેદમાં કોણ છે, 2. તો છેદનો છેદ હોય તે હંમેશા અંશમાં જતો રહેશે, એટલે બગડો આપણો ક્યાં જતો રહેશે, ક્યાં જશે, ઉપર જશે બરાબર. તો આપણે એક સ્ટેપ આખું નવું વધારવું પડશે કે 100 ગુણ્યા 845 ગુણ્યા 2 ભાગ્યા 6500 ગુણ્યા કેટલા છે આપણી પાસે, 13. ખ્યાલ આવે કે ના આવ્યો બરાબર. હવે જેટલું શૂન 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 અહીંયાથી શું થઈ જશે, તો કે ઉડી જશે બરાબર. હવે ઉડાડવાના છે આપણે અહીંયા, તો જોઈએ આપણે 845 ભાગ્યા 13 કરી દઈએ. તો અહીંયા 845 અને 13 ને કાપીએ તો કેટલા આવે છે, તો કે 65 આવશે બરાબર. 65 અહીંયાથી ઉપર નીચે ઉડી ગયા, તો બરાબર કેટલો જવાબ આવ્યો આપણો, 2 વર્ષ. ખ્યાલ આવે કે ના આવ્યો બરાબર. તો આ રીતના આપણે વર્ષવાળા દાખલા આપણે ગણવાના છે. ત્રીજો પણ એક દાખલો આપણે લીધેલો છે, તમે એમ કહી શકો છો કે 4000 રૂપિયા 9% વ્યાજના દરે 9 માસનું વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થાય. એટલે અહીંયા શોધવાના ટૂંકમાં શું શોધવાનું છે, તમારે વ્યાજ જ શોધવાનું છે, એટલે કે એસ આઈ. પણ આ દાખલો મેં ફરીથી કેમ લીધેલો છે, અહીંયા તમને મુદત સમય 9 માસ આપે છે. શું આપેલું છે, 9 માસ, માસ એટલે કે મંથ, મહિના. ખ્યાલ આવે કે ના આવે? હવે આપણે એને સમય ફેરવતા શીખવું પડશે, વર્ષમાં ફેરવતા શીખવું પડે. તો ફરીથી મેં લખી દઈએ, પી બરાબર 4000 રૂપિયા બરાબર, આર બરાબર 9%, ટી બરાબર 9 માસ, હવે માસ 9 મંથ મહિના આપેલા છે, એટલે વર્ષમાં ફેરવવા માટે 9 ભાગ્યા કેટલા કરી દેવાના છે આપણે, 12 કરી દેવાના છે. તો એ એમ આપણે સમય પહેલાં લીધું આપણે વર્ષમાં, 9/12 વર્ષ. હવે પડી ના પડી, જો તમારી મુદત દિવસમાં આપેલી હોય તો ભાગ્યા 365 કરવાના છે, જો મુદત મંથ પ્રમાણે આપેલી હોય તો ભાગ્યા 12 કરવાના છે બરાબર. હવે આપણું સૂત્ર તો એમ જ આવશે, એસ આઈ બરાબર પી આર ટી છેદમાં 100. પી કેટલા છે, 4000 બરાબર, આર કેટલા છે આપણે, 9 બરાબર, ટી કેટલા આપેલા છે, તો કે 9/12 બરાબર. તો શૂન 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 અરે સોરી એક શૂન રહેશે, 2 શૂન જતા રહ્યા બરાબર. આપણે 9 ને કાપીએ 12 ને કાપીએ, તો અહીંયા 3 તરી 9
40 ના વયો પાડીએ 10 6 40 તો 4 4 બની ગયા બરાબર શું બાકી રહ્યું 9 3 27 27 * 10 270 રૂપિયા શું મળ્યું એનું વ્યાજ મળ્યું 270 રૂપિયા શું મળ્યું એનું વ્યાજ ખ્યાલ કે ના આવ્યો બરાબર ને કે સમય કરે સોરી મુદ્દત થી 4000 રૂપિયા વ્યાજ નું 9 ટકા હતું समय 9 मंथ महीना आपे था पर 9 ना चित में बात के पहले वर्ष में भेज दिया साधु व्यास को दिए चलो साधु व्यास 270 रुपया मिले अपने ब्याज सुधवा की दूसरे कुल कीमत એટલે કે ब्याज मुद्दल सुधवा की देरु नदी અને જો કીધું હોય તો a बराबर p बनता आए p કેલા છે 4000 બરાબર ને si કેલા મળે આપણે 270 રૂપિયા તો 4270 રૂપિયા ब्याज मुद्दल થાય એટલે કે કુલ કીમત થશે तो बार खास ध्यान रखना कि तुमने सो सो दुआ की देर उसे ध्यान रखते हैं बातचीत में तुम्हारे कबर पड़ गई जो ये बरोबर तो यहाँ पे चेक कर पूर्व करिए इसलिए